હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ નમસ્કાર આજે પીટીમાં આપણે યોગ વિશે થોડીક માહિતી અને ધ્યાન વિશે કારણ અત્યારે કોરોનાનો આ પીરિયડ છે ત્યારે આપણે શરીરથી પણ એકદમ સ્વસ્થ થવાનું છે તો સ્કૂલમાં હોય તો રોજ સવારે આપણે પ્રેયરમાં આ વસ્તુ કરીએ છીએ પણ અત્યારે આપણે ઘરે છીએ એટલે મજા આવે એવી રીતે ઉઠીએ છીએ મોડે સુધી જાગીએ છીએ તો આપણા શરીરને બધું તકલીફ થાય એવું કામ છે તો અત્યારે આપણે શું કરવાનું છે કે આપણા શરીરને એકદમ સ્વસ્થ રાખવાનું છે મનને પણ સ્વસ્થ રાખવાનું છે તો જ આપણે ઘરે આ વસ્તુ કરી શકશું આપણે જો અભ્યાસ કરવો હશે તેના માટે પણ આપણે એક ચીજ થવું પડશે તો થોડુંક આપણે શરીર માટે પણ વિચારવું પડશે તો સૌથી પહેલા આપણે શું કરશું તો પદ્માસનની સ્થિતિમાં એટલે કે સુખાસન પહેલા શીખીએ તો સુખાસનમાં આપણે પલાઠી વાળીને બેસી શકીએ છીએ આમ પગ રાખીને પણ બેસી શકીએ છીએ એક પગને પગ ઉપર ચડાવીને પણ બેસી શકીએ છીએ અને હાથ એકદમ આપણા બે સીધા અને પેલી અને આ આપણા અંગૂઠાથી એકદમ આવી રીતે સીધા રાખવાના છે પોતાને પણ એકદમ સીધું હા સ્ટ્રેટ થવાનું છે માથું પણ આપણું એકદમ આ રીતે રાખવાનું છે અને તેલા ધ્યાનની હા ધ્યાનની પોઝિશનમાં બેસવું આપણે સ્કૂલ આવી ત્યારે પ્રેયરમાં સૌથી પહેલા આપણે બેસીએ છીએ ને તમને રોજ કહીએ છીએ કે ધ્યાન મુદ્રા પોઝિશન એટલે કે ધ્યાનમાં બેસી જાઓ ત્યારે તમે કેવી રીતે બેસો છો હા એવી જ રીતે બેસવાનું છે આનાથી શું ફાયદા થાય છે તો આપણું મન એકદમ સ્થિર થાય છે અને આપણે આખા દિવસ માટે તૈયાર થઈએ છીએ મનથી એટલે કે આપણું મન શાંત થાય અને ધ્યાન કેન્દ્રિત થાય તો આપણે અભ્યાસમાં ખૂબ જ મજા આવે અને રસ પડે તો સૌથી પહેલા આપણે ધ્યાન મુદ્રામાં તમે કહી છે ને ઓમકારનો નાદ કરો હા બસ એ જ વસ્તુ અત્યારે કરવાની છે જ્યારે પ્રેયરમાં હોય છે તો મજા આવે એમ આપણે કરીએ છીએ પણ ખરેખર એની રીત કેવી છે તો એ આજે બતાવું છું તો મેં તમને બેસવાની સ્થિતિ બતાવી દીધી છે કે બે હાથ એકદમ સ્થિર ટટાર માથું ઊંચું આંખ એકદમ બંધ કાન એકદમ ખુલ્લા અને મોઢેથી એકદમ શ્વાસ લઈને લેવાનો છે અને ઓમનો ઉચ્ચાર ચાલુ કરવાનો છે ઓ કેન્દ્રિત થાય છે મન એકદમ શાંત થાય છે જો મન આપણું એકદમ શાંત હોય ને તો આપણે બધું જ કામ કરવાની મજા આવે નહીતર આપણે ખૂબ જ કંટાળો આવે અત્યારે તો આપણે આ મોબાઈલમાં છીએ આખો દિવસ ઓનલાઈન અભ્યાસ કરવામાં પછી તમારા લોકોની ગેમ રમવામાં ટીવી જોવામાં એટલે સતત તમે એની સામે જ હો છો તો આપણી આંખોને અને આપણા મનને શાંત કરવા માટે આ અત્યારે જે યોગની જે મુદ્રા છે આપણી ધ્યાન મુદ્રા એ ખૂબ જ બેસ્ટ છે બને એટલા વહેલા ઉઠવાની ટેવ રાખો સવારે વહેલા ઉઠી અને પોતાના માટે 10-15 મિનિટ આપશો ને તો એ તમારો આખા દિવસનો જે થાક છે એ ઉતરી જશે અને શરીરને નવી એનર્જી શક્તિ મળશે માટે આ ધ્યાન મુદ્રા કરવું ખૂબ જ જરૂરી છે તો આ જોયા પછી હવે તમે જ્યારે પણ હો તો સવારે પહેલા વહેલા ઉઠી અને આ વસ્તુ તમારે કરવાની છે જો આ કરશો ને તો તમારું ધ્યાન અત્યારે જે ઓનલાઈન આપણે આવે છે એ અભ્યાસ કરવા માટે ખૂબ જ મદદરૂપ થશે તમને પોતાના અંદરથી મન થશે કારણ કે સવારે વહેલા ઉઠી ત્યારે વાતાવરણ આપણું કેવું હોય એકદમ શાંત હોય આપણે એકદમ ચોખ્ખી હવા મળતી હોય જે શુદ્ધ હવા મળે છે ને એમાં આ વસ્તુ કરવાથી આપણા શરીરને ઘણા બધા ફાયદા થાય છે આપણું લોહીનું પરિભ્રમણ એકદમ વ્યવસ્થિત થાય છે એકદમ ચાલતું થાય છે એટલે યોગ કરવાથી મનને શાંતિ મળે એટલે આપણે બીજું કામ કંઈ કરવાનું
ગુસ્સા થાય માટે ધ્યાન મુદ્રા કરવું ખૂબ જ જરૂરી છે. તો તમે આ લોકો આ વસ્તુને ધ્યાન રાખજો. હવે નેક્સ્ટ આપણે બીજો યોગ જોશું. આ શરૂઆતનો હતો સ્ટેપ, એટલે આ તો રોજ આપણે કરવાનું છે. એક થી બે વાર સૂર્ય નમસ્કાર અને 10 થી 11 વાર આપણે આ વસ્તુ ધ્યાન મુદ્રાનું ઉચ્ચારણ, એટલે કે ઓમ નો ઉચ્ચાર કરીને ધ્યાન મુદ્રામાં 10 થી 15 મિનિટ બેસશો તો ધીમે ધીમે તમને મજા આવશે. તો હું ઈચ્છીશ કે તમે આ જોયા પછી આ વસ્તુ ચાલુ કરશો તો મને ખૂબ જ ગમશે. નમસ્કાર.